महिता सिद्धाश्च सिद्धेश्वरा आचार्य जिन शासनोन्नति करा पूज्या उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रयाराधका पंचेते परमेष्टिनः प्रतिदिनं कुर्वन्तु मंगलम्। ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं च મિત્રો કર્મનું ગ્રહણ કરવાની શક્તિનું નામ જ યોગ છે। યોગ અને કશાયના સમુદાયનું નામ જ લેશિયા છે। તેથી લેશિયાચારે પ્રકૃતિ બંધ સ્થિતિ બંધ પ્રદેશ બંધ અને અનુભાગ બંધનું કારણ છે। લેશિયાના બે ભેદ છે, ભાવ લેશિયા અને દ્રવ્ય લેશિયા। નામ કર્મના ઉદયથી જે શરીરનું રંગ થાય છે તે દ્રવ્ય લેશિયા છે। તેના અનેક ભેદ છે પણ તે કર્મબંધનું કારણ નથી। બંધનું કારણ તો મુખ્ય ભાવ લેશિયા છે। લેશિયાના છ ભેદ પણ છે, કૃષ્ણ નીલ કાપોત પેત પદ્મ શુકલ। શુકલ એટલે વાઈટ, ચૈતન્ય શા, પીત એટલે યેલો, વિધિ મેઘાણી, પદ્મ એટલે પિંક, મનન મેઘાણી, કૃષ્ણ એટલે બ્લેક, દશમ પારેખ, નીલ એટલે બ્લુ, જૈનમી દોશી, કાપોત એટલે ગ્રે, આગમ પારે। અરે ભાઈ આ બધા તો રંગના નામ છે ને। જુઓ કૃષ્ણ લેશિયાવાળો જીવ તીવ્ર ક્રોધ ક્રોધ અને ક્રોધ જ કરે છે કે વીર ક્યારે છોડતો નથી। તે દયા ધર્મ રહિત છે, તે દુષ્ટ છે। નીલ લેશિયાવાળો જીવ મન વિવેકહીન અજ્ઞાની માયાવી આળસુ છે। કાપોટ લેશિયાવાળો જીવ ક્રોધી, બીજાઓની નિંદા કરનાર, બીજાઓની ઈર્ષા કરનાર, બીજાઓને તિરસ્કાર કરનાર, પોતાની જ પ્રશંસા કરનાર, બીજાઓ પર વિશ્વાસ ન મૂકનાર, કાર્ય અકાર્યને નહીં સમજનાર, આ ત્રણેય લેશિયાવાળો જીવોના પરિણામ ઉત્તરોત્તર ઉજ્જવળ છે। પિત્ત લેશિયાવાળો જીવ કાર્ય અકાર્ય તથા સત્ય અસત્યને સમજનાર છે, સર્વ પ્રત્યે સમાન ભાવ રાખનાર છે, દયાળુ અને દાન આપનાર છે। કાપોટ પદ્મ લેશિયાવાળો જીવ પક્ષપાત રહિત નિદાન બંધ ન કરનાર, સમદર્શી ઈષ્ટ અનિષ્ટ પદાર્થો પ્રત્યે રાગ દ્વેષ રહિત છે। શુકલ લેશિયાવાળો જીવ સમદર્શી ઈષ્ટ અનિષ્ટ પદાર્થો પ્રત્યે રાગ દ્વેષ રહિત છે।
આ પ્રમાણે છ લેશાનું સ્વરૂપ છે. જુઓ ભાઈ, એક વાત ખ્યાલમાં રાખજો, આ શુભ અને અશુભનું રૂપ છે, તેને ધર્મનું કારણ નહીં માનજો. કારણ કે વિકલ્પોની ઉત્પત્તિ ન થાય તે જ ધર્મ છે. આ તો ધર્મ પ્રાપ્ત કરવાની ભાવના વાળો અર્થાત ધર્મી જીવોના પરિણામ કેવા હોય તે સમજાવ્યું છે. આ માટે એક દ્રષ્ટાંત આપું છું. આપણે સૌ આજે અત્યારે તો 11મી બાલ સંસ્કાર શિબિર માટે આવ્યા છે, પણ આપણે જોઈએ જ્યારે 6 મિત્રો સુવર્ણપુરી ધામે પર્યુષણ પર્વ નિમિત્તે જવાનું નક્કી કરે છે. 6 નિવાસીઓ જંગલના માર્ગ ઉપરથી જઈ રહ્યા છે. છ મિત્રો બેઠા છે અને વાતચીત કરે છે. હા મિત્રો, પર્વાધિરાજ મંગળકારી પર્યુષણના પર્વ નજીક આવી રહ્યા છે. ચાલો આપણે સૌ આ મંગળકારી મહાપર્વની આરાધના કરવા. તારણહાર કૃપાળુ કહાન ગુરુદેવ ની સાધના ભૂમિ એટલે કે સુવર્ણપુરી તીર્થ ક્ષેત્ર જઈએ. સત્ય કહ્યું ભાઈ, જે ક્ષેત્રે જ્ઞાનીઓએ સાધના કરી હોય તે ક્ષેત્રનું કણકણ માત્ર પવિત્ર બની ગયું હોય. આવો પવિત્ર સાધના ભૂમિ પર ધર્મ મહોત્સવ ઉજવવાથી આપણે પુરુષાર્થને વેગ મળશે. હા 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 ભાઈ, ખરું કહ્યું આપણે. હા હા ચાલો સુવર્ણપુરી તીર્થ ક્ષેત્રમાં. હા હા, સ્વર્ણપુરી તીર્થ ક્ષેત્રના અપવિત્ર સ્થાનમાં આત્મસાધના કરશું અને બહુ સાર્થક કરશું. વાહ ભાઈ વાહ સુંગડ, એલા એ મજો પડશે ને મજો, અને એ રોજ નવી નવી માંગીઓ ખાવા મળશે ને જલશો પડશે ભાઈ જલશો. અરે શહેરની દૂર વિરાન સ્થળે ભાઈ સારે ગોર કુદરતી વાતાવરણ, તબિયત સુધરી જશે અને ધર્મનો લાભ થશે. ઈ જોદું હાલો હાલો. વાશુકલભાઈ સારું સુજાયું. શહેરથી દૂર દુનિયા આખો દિવસ જાગતો હોય. સુંગળ જાશું તો કઈ આત્માનું ધ્યાન કરશું. અરે રે મિત્રો, આ શું બોલો છો? સુવર્ણપુરી તીર્થ ક્ષેત્ર શું મોજ મજા કરવા જવાનું હોય, અને પર્યુષણ પર્વ શું બીજા તહેવારોની જેમ નવી નવી વાનગીઓ ખાવાનો તહેવાર છે? અરે ના, આ તો ત્યાગનો ધર્મ છે, આરાધનાનો મહાપર્વ છે, અને યથાયોગ્ય 5 ઇન્દ્રિયોના વિષય ન પ્રત્યેના રાગ ને ત્યાગ કરવાનો આ મહા અવસર છે. અને ત્યાવી તમને ભોગના વિષયો યાદ આવે છે, ધિક્કાર છે તમારા પરિણામ. અને હા મિત્રો, આગામમાં પણ ફરમાયું છે અને પૂજ્ય ગુરુદેવશ્રી પણ ફરમાવતા કે 5 ઇન્દ્રિયોના વિષયોને ભોગવ્યા પહેલા, ભોગવતી વખતે અને ભોગવ્યા પછી તેનું ફળ માત્ર આકુરતા આકુરતા અને આકુરતા જ હોય છે. હા ભાઈ, અજ્ઞાની અજ્ઞાન અને મિથ્યાત્વને લઈને એમ માને છે કે મેં 5 ઇન્દ્રિયોના વિષયને ભોગવ્યા અને મજા આવી, હું સુખી હું દુઃખી. પણ મિત્રો, આત્મા ક્યારેય પરને ભોગવી શકતો જ નથી. તે ત્યારે તે ભાવોને ભોગવવાના ભાવ કરે છે. એ જ વખતે જ્ઞાનીઓ તે ભાવ કે જે અજ્ઞાનની ભૂમિકામાં હતા તે ભાવનો પણ તે જ્ઞાતા જ છે. શુકલમાં કેટલું સરસ સ્પષ્ટીકરણ કર્યું આપે. આહા, તારણ હશે પૂજ્ય ગુરુ દેવશ્રીના સાધના ભૂમિ પર પૂજ્ય ગુરુ દેવશ્રીના મંગલ આશીષથી આપણને જરૂર આત્મા અનુભવ થશે. હા બેન, કાર્ય તો અર્થાત આત્મ અનુભવ તો નીચ ઉપાદાનના બળથી જ થશે. ત્યારે તારણહાર કૃપાળુ કહાન ગુરુદેવ ને સાચી ભાષામાં નિમિત્ત કહેવાશે. માટે જવાબદારી તો પોતાની જ છે, પુરુષાર્થ તો સ્વયં આપણે જ કરવાનો છે. તો ચાલો મિત્રો, આપણે સૌ નીકળીએ. હા હા હાલો હાલો. હા હા, મન તો થાય કે થોડા દસ અહીંયા જ રોકાઈ જઈએ, કામ ધંધાની કઈ ફિકર જ નહીં, બસ ફળ ફૂડ ખાવાને મસ્ત પડ્યા રહેવું. પેલા તારે ખાવા સિવાય બીજી કઈ વાત છે કે નહીં? અહીંયા સાનવાનો ભાઈ કેટલો છે કઈ ખબર છે? અરે મિત્રો, ખૂબ લાઈક ખૂબ ખૂબ થાક લાગ્યો છે. ચલો ઓલું ઘેરું રાત દેખાય છે ને, હાલો ત્યાં જઈને વિશ્રામ કરીએ. હા હા હાલો હાલો. અરે મસ્ત પાકેલી કેરી તો જો, મીઠી મજાની. હા હા હા, આવી કેરી ફરી ક્યારે ખાવા નહીં મળે. આખા ઝાડને જડ મૂળથી કાપી નાખે અને ખૂબ કેરી ખાશું
જલશો પરચે ભાઈ જલશો. એલા એ મૂર્ખા, આખા ઝાડને શું લેવાને તોડે છે? થોડી તો અક્કલ વાપર તો જા. આજો અહીંયા આખી દાળ છે ને જેની ઉપર ઘણી બધી કેરીઓ છે, તે આખી દાળને તોડી કાઢને, કેરી ખાવામાં કામ આવશે અને લાકડા બર્તનમાં કામ આવશે. એ ભાઈ સાંભળ સાંભળ, તને કેરી ખાવાથી કામ છે? આ ઝાડમાં જો કેટલી પાકેલી કેરી છે, માટે આખા ઝાડને ઝંઝોડીને બધી કેરી આપણને મળી જશે. અરે મિત્રો, ભલા માણસને તો પાકી કેરી જ ખાવામાં કામ આવે છે ને, તો પછી આખા ઝાડને ઝંઝોડી નાખવાથી પાકી અને કાચી બંને કેરી ખાશે. કાચી કેરીનું આપણને શું કામ? માટે એક કામ કરો, જેટલી પણ પાકી કેરી છે બધી જ તોડી નાખો. અરે મારા મિત્રો, તમે આ શું વિચાર કર્યા વગર બોલો છો? આપણે જણ કેટલા છીએ? 6000. હા બરોબર. અને આ ઝાડ પર આ ઝાડ પર ઘણા જણ ખાઈ શકે તેટલી કેરીઓ છે. આપણે આટલી બધી કેરીઓ તો ખાઈ શકવાના નથી, માટે જેટલા જણ છે હજુ જેટલા જણ છે તેટલી જ પાકી કેરી તોડીને ખાઈ. અરે રે મિત્રો, તમારા બધાના વિચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થાય છે. અરે આપણને જેટલી ભૂખ છે તેટલી પાકી કેરીઓ તો જમીન પર જ પડી છે. તેણે મેળીને ખાઈને સંતુષ્ટ થાવ ને, ખોટા નાગના પરિણામ કરીને તમને શું મળવાનું છે? અરે આ લોલુપતા કૃષ્ણા આત્માને અહિત કરનારી છે. આત્માર્થી જીવને તો પ્રયોજન એકમાત્ર આત્માનું જ હોય છે. એ અર્થે શરીરને જેટલી ખપ હોય એટલું જ ગ્રહણ કરે છે, એમાં લોલુપતા કે તૃષ્ણા કરતો નથી. અરે આવા જ નિશાગત ભાવો અનુસાર આ આત્મા ગતિઓનું બંધ કરે છે. આ પંચપરાવર્તનરૂપ અનાદિઅનંત મર્યાદા રહીત સંસાર સમુદ્રમાં આ આત્મા આવા જ લેશિયાના નિમિત્તે ગોથા ખાઈ રહ્યો છે. કોઈ વાર અશુભ લેશિયાના ફળથી નરક કદો તિર્યંચ ગતિરૂપુંડ નીચે ચાલ્યો જાય છે, અને કોઈ વાર શુભ લેશિયાના ઉદયથી મનુષ્ય કાતો દેવ ગતિરૂપ તરંગામાં પડીને ઉછળવા માંડે છે. અરે આ તો વાત થઈ શુભ અને અશુભ લેશિયાના ફળની, પરંતુ કૃપાળુ કહાન ગુરુદેવ તો તેનાથી પણ રહિત, અર્થાત શુભ અને અશુભ ભાવથી રહિત અને શુદ્ધ ભાવ કે જે તારા તારી સમીપ પડ્યો છે તેને સમ્યકપણે વિશ્વાસમાં ગ્રહણ કરીશ, ત્યારે જ તું આ શુભાશુભ ભાવમાંથી શુભાશુભ ભાવના વમણમાંથી મુક્ત થઈશ અને પરમપદ પ્રાપ્ત કરીશ. કૃષ્ણ નીલ કાપોત ક્ષમા માંગે છે અને ગુરુદેવ સમક્ષ સમ્યક દર્શન પ્રાપ્ત કરે એવી દૃઢ નિશ્ચય કરે છે. પરમ પૂજ્ય કહાન ગુરુદેવનો જય હો.